450 વર્ષ અગાઉ 15મી સદીથી લઈને 18મી સદીના દાયકામાં આ ધરતી ઉપર રો નામે કછવા ડાભી રાજપૂતોનું સ્વતંત્ર રાજ્ય હતું। તેના પુરાવાના ભાગરૂપે આજે પણ અહીંના કેટલાક વિસ્તારોમાં ઐતિહાસિક સ્થાપત્ય અને તેમાં આવેલા અભિલેખોની ઝંખના કરાવે છે। રમીરગઢ તાલુકાના સરુત્રા ગામે આવેલી બે ઐતિહાસિક છત્રીઓમાં હવે જૂના આરસ પથ્થરો પર કોતરીને સંસ્કૃત ભાષામાં અભિલેખો લખેલા જોવા મળી રહ્યા છે। જેમાં વાત કરીએ તો એક છત્રી અહીંના સ્થાનિક રાજા અર્જુનજીના રાજ્યકાળની છે, ત્યારે એક છત્રી તેમણે વિક્રમ સંવત 1678ના દાયકામાં રોહિણી નક્ષત્રમાં પોતાના પત્નીઓ પદ્માવતી અને અમરીબાઈ અને પુત્ર હરદાસજીની યાદમાં બનાવી હતી। ત્યારે બીજી છત્રી અર્જુનજીના પુત્ર હરદાસજીએ વિક્રમ સંવત 1689ના દાયકામાં પોતાની પત્નીઓ જીવતીબાઈ અને રાજુભાઈ અને તેમના પુત્ર તોકજીની યાદમાં બનાવી હતી। ત્યારે ઉલ્લેખનીય છે કે આજે લગભગ અંદાજે 415 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, છતાંય ઐતિહાસિક છત્રીઓ પોતાની ઓળખ સાચવી રાખીને અડીખમ અવસ્થામાં ઊભી છે। ત્યારે આ વિરાસતી વિરાસતને સરકારી તંત્ર દ્વારા જરૂરિયાત મુજબનું સમારકામ કરાવીને જાળવણીના ભાગરૂપે સાચવી લેવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી। શ્રી સરોત્રા ગામે સવન 1678ના ફાગણ સુદ નામને શનિવારના દિવસે રોહિણી નક્ષત્રમાં પોતાની પત્નીઓ પદ્માબાઈ તથા અમરીબાઈ અને પુત્ર હરદાસજીએ તેમની યાદમાં છત્રી બંધાવી। બીજી છત્રી સંવત 1689માં અષાઢ વદ 11મી તિથિ 11મી તિથિએ રવિવારના દિવસે પોતાની પત્ની જયવંતીબા તથા રાજુભાઈ અને પુત્ર તુગાજીની યાદમાં છત્રી બંધાવી। જય માતાજી। આ સરોત્રા નગરે જે સ્મારકો છે આશરે 415 વર્ષ આસપાસનો આ છત્રીઓ છે, જૂના સ્મારક છે, પુરાતન છે। અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે જૂના સ્મારકોની જાળવણી માટે આપ સ્તરે કંઈક કરો એવી અમે સરોત્રા ના ગામ વતી અને ભરત પટેલ સાથે લાઈવ 24 ન્યૂઝ અમીરગઢ।